તો બહોળના બીજા અધિતર્કની સમજૂતી તરંગ લંબાઈના અંદુરૂપ પાપો અથવા તો આ પ્રશ્નાર્થે પણ પૂછાય કોણીય વિગમાનનું કોન્ટે છે ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે કોણીએ વિગમાં કોન્ટાઇઝેશન સમજાવો તો આનો આપણે જવાબ આપી દઈએ તો જો તરંગોમાં આપણે ભણી ચૂક્યા સ્થિત તરંગોની જો વાત કરીએ ને તો સ્થિત તરંગો દોરી પરના તરંગો દોરી પરના તરંગોની જો વાત કરીએ તો એના બંને છેડાઓ બાંધેલા હોય અહીંયા જો દોરી પર વિક્ષોભ આપવામાં આવે તો એ તરંગ અહીંથી આમ ઉદભવે અને ફરી પાછો આમ પાછો આવે તો જ્યાંથી તરંગ ઉદભવી ફરી પાછું ત્યાં આવે તો ક્યાં કે જ્યાંથી પસાર થયું પાછું રિટર્ન આવ્યું ત્યારે એની ટોટલ તરંગ લંબાઈ કેટલી થાય તો લેમડા જેટલી થાય કાં તો પછી એ જ સ્થિર તરંગ માટે તરંગ લંબાઈનું મૂલ્ય કેટલું થાય અહીંથી જો સ્થિર તરંગ ઉપર ઉદભવે તો ફરી પાછું આ રીતે પાસું આવે તો તરંગ લંબાઈ કેટલી થાય ટુ લેમડા થાય પાછો આવે ત્યાર સુધી જો તરંગ લંબાઈ માપીએ તો આ લેમડા વધતા લેમડા લેમડા બાય ટુ વધતા લેમડા બાય ટુ લેમડા ટુ લેમડા એ રીતે થ્રી લેમડા ફોર લેમડા એમ તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય તો જ્યારે સ્થિત તરંગોની જો વાત કરીએ તો તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય તો આ જે આ બાજુ આ દોરીનો આ શેડો તમે બાંધી દીધો દોરીનો બીજો આ શેડો તમે અહીંયા બાંધી દીધો આ જે બાંધી દીધો દોરીનો છેડો જેના લીધે અહીંયા તરંગ લંબાઈ જે મળે છે એ લેમડાના પૂર્ણ ગુણાંક સ્વરૂપે મળે છે શું મળે છે લેમડાના પૂર્ણ ગુણાંક સ્વરૂપે મળે છે એનો મતલબ એ થયો કે જ્યારે અહીંયા સીમા શરતો લાગુ પાડી બે છેડાઓ તમે બાંધી દો છો એને શું કહેવાય સીમા શરત કહેવાય જ્યારે સીમા શરત આવી લાગુ પાડવામાં આવે ત્યારે તરંગ લંબાઈનું કોન્ટાઇઝેશન થાય છે કોઈ તો લેમડાના સ્વરૂપમાં હોય કાં તો ટુ લેમડાના સ્વરૂપમાં હોય કાં તો થ્રી લેમડાના સ્વરૂપમાં હોય કાં તો પછી એન લેમડાના સ્વરૂપમાં હોય તો અહીંયા તરંગ લંબાઈનું શું થયું કોન્ટાઇઝેશન થયું જે રીતે સ્થિર તરંગો માટે આવું તરંગ લંબાઈનું કોન્ટાઇઝેશન થાય છે એ જ રીતે જ્યારે ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન પર પરિભ્રમણ કરતો હોય તો ન્યુક્લિયસની આજુબાજુ જ્યારે ઇલેક્ટ્રોન આ રીતે એક સ્થિર કક્ષામાં પરિભ્રમણ કરતો હોય અને એ ઇલેક્ટ્રોન તરંગ તરીકે જો વર્તે તો અહીંયા ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે ત્યારે અહીંયા પણ શું જોવા મળશે તરંગ લંબાઈનું કોન્ટાઇઝેશન જોવા મળે તરંગ લંબાઈનું શું થશે કોન્ટાઇઝેશન થશે તો એનો મતલબ એ થયો તરંગે એટલે કે ઇલેક્ટ્રોનિક આપેલું અંતર તો અહીંયા આ ત્રીજાનું મૂલ્ય આપણે આર એન લઈએ તો ઇલેક્ટ્રોનિક આપેલું અંતર તો ઇલેક્ટ્રોનિક આપેલું અંતર કેટલું થાય તો ઇલેક્ટ્રોનિક આપેલ અંતર ડી બરાબર ટુ પાય આર એન અહીંયા આપણે ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા કેટલી લીધી છે આર એન લીધી છે પરિઘ જેટલું અંતર કાપે છે આ પરિઘમાં તરંગની જે તરંગ લંબાઈ જે છે એ લેમડાના પૂર્ણ ગુણાંકમાં છે એટલે અહીંયા આપણે લખી દઈએ લેમડા ઇન્ટુ એન લેમડા એન ઇન્ટુ એન એન લેમડા એન તો એન લેમડા એન બરાબર શું લખીશું ટુ પાય આર એન કારણ કેટલી તરંગ લંબાઈ મળે છે તો આ એક બે આવી એન તરંગ લંબાઈઓ મળે માટે પરીની ટોટલ લંબાઈ કેટલી થશે તો એન લેમડા એન બરાબર શું લખીશું ટુ પાય આર એન લખાય પણ અહીંયા જે લેમડા એન જે છે એ લેમડા એન એ અહીંયા દ બરાબરી તરંગ લંબાઈ છે અને દ બ્રોબરી તરંગ લંબાઈ હોય તો અહીંયા આપણે શું લખીશું એન એચ અપોન શું લખીશું પી કારણ કે અહીંયા દ બ્રોબરી તરંગ લંબાઈ માટે લેમડા બરાબર એચ આપોન પી બરાબર શું લખીશું ટુ પાય आर तो तो एन हमें टू पाय आर एन इंटू पी एन एच बराबर अपॉन टू पाय बराबर पी इंटू आर एन रेखिय वेगमान गुण्या अंतर रेखीय वेगमन गुण्या लंब अंतर रेखिये वेगमान गुण्यालंब अंतर तो आना बराबर शूँ लखणीय वेगमान तो कोय वेगम एल एन बराबर एन एच अपॉन टू पाए ज्यान की किंमत એક બે ત્રણ ડેસ ટેસ્ટેસ અહીંયા એનની કિંમત પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય તો એન બરાબર એક બે ત્રણ એક બે ત્રણ ડેસ ટેસ્ટેસ તો આ એલ એન બરાબર એને ચપન ટૂપાઈ જે મળ્યા એને આપણે શું કહીશું કોણીય વેગમાન કહીશું જેને બહોરનો કયો અધિતર્ક કહેવાય તો બીજો અધિતર્ક છે તો સ્થિર કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય ત્યારે તેનું કોણીય વેગમાન એ ચપન ટૂપાઈના પૂર્ણ ગુણાંક સ્વરૂપે છે આવો અધિતર્ક કોને આપ્યો તો બહોરે આપ્યો હતો અર્ધ બ્રોગલીએ સાબિત કરીને બતાવ્યું કે આધી આધીતર આના પરથી મળેલ છે તો અહીંયા તરંગ લંબાઈનું ક્વોન્ટાઇઝેશન થાય છે તરંગ લંબાઈનું ક્વોન્ટાઇઝેશન થાય છે તેના લીધે કોણીય વેગમાનનું પણ શું થાય છે ક્વોન્ટાઇઝેશન થાય છે તો કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન એલ એ એલ એન બરાબર એન એચ અપો ટુ પાય થાય હવે આ પ્રશ્ન તમારા હાથે લખી દેવાનો તો ન્યુક્લિયસની આસપાસ બહોરના બીજા હાથી તરફની સમજૂતી તથા દબરોગલી તરંગ લંબાઈને રૂપ આપો અથવા તો ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરતાં ઇલેક્ટ્રોન માટે કોણીય વેગમાંનું કોન્ટાઇઝેશન સમજાવો પ્રશ્નાર્થે રીતે પૂછાય બરાબર લખો કેવી રીતે તો એના મુદ્દા મેં અહીંયા લખી દીધા છે તો ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન જ્યારે વર્તુળાકાર કક્ષામાં દ્રવ્ય તરંગ તરીકે વર્તે ત્યારે ઇલેક્ટ્રોન સ્થિત તરંગ ઉપજાવે છે કેવા તરંગો ઉપજાવે સ્થિત તરંગ ઉપજાવે છે જે રીતે દોરી પરના બે છેડા બાંધીએ ત્યારે સ્થિત તરંગ ઉપજે છે તેમ ઇલેક્ટ્રોન દ્રવ્ય તરંગ તરીકે વર્તે ત્યારે પણ શું ઉપજાવે છે સ્થિત તરંગો ઉપજાવે છે દોરી પર જોતા એક પાસા દોરી પર જતા અને પાસા આવતા સ્થિત તરંગોનું કાપેલું કુલ અંતર કેટલું હોય તો દોરી માટે લેમડા હોય જે મેં સમજાવ્યું પ્રમાણે ટુ લેમડા અથવા તો લેમડાના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય છે તે જ પ્રમાણે ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરતાં ઇલેક્ટ્રોન માટે કાપેલું અંતર પણ શું હોય તો લેમડાના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય છે તો અહીંયા જે મેં આકૃતિ દોરી છે પેલી આકૃતિ દોરીવાળી દોરમાં નથી તો આ ન્યુક્લિયસ તેની આજુબાજુ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે એની તરંગ લંબાઈ અહીંયા લેમડા તો લેમડાના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય શું હોય લેમડાના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય છે અહીંયા ન્યુક્લિયસથી અંતર કેટલું છે તો આર એન છે એટલે કાપેલું કુલ અંતર એટલે પરીખ લેમડાના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય તો લેમડાની તરંગાઇ જો લેમડા હોય તો લેમડા એન લેમડા થાય પરીખમાં પરીખ કેટલો થાય એન લેમડા જેટલો થાય તો કાપેલું કુલ અંતર બરાબર પરીખ કુલ અંતર કેટલું થાય તો એન લેમડા જેટલું થાય પરીખનું માપતું કેટલું તો ટુ પાય આર એન જ્યાં આર એ ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા છે માટે અહીંયા ધ તરંગ તરંગલંબાઈ લેમડા બરાબર તો એચ અપોન પી તો લેમડાની જગ્યાએ આપણે લખી દઈએ એચ અપોન પી તો એન એચ અપોન પી બરાબર ટુ પાય આર એન તો પી ઇન્ટુ આર એન બરાબર એચ અપોન ટુ પાય થાય તો પીને આપણે આ બાદ લઈ જઈએ ટુ પાયને પહેલી બાદ લઈ જઈએ તો એનએચ અપોન ટુ પાય બરાબર પી ઇન્ટુ આર રેખીય વેગમાન અંતર રેખીય વેગમાન ગુણ્યા લંબ અંતર તો કોણીય વેગમાન થાય તો એલ એન બરાબર એનએચ અપોન ટુ પાય એનની કિંમત એક બે ત્રણ ડેસ ટેશ ટેસ્ટ તો એલ એન બરાબર ટુ એ ચપોન એન એચ ટુ પાય એ શું કહેવાય બોલો બહોળનો બીજો અધિતર્ક છે આમ દબ રીતે તરંગ લંબાઈ ઉપરથી તમે બહોળોનો બીજો અધિતર્ક મેળવી શકો તો જ્યારે ઇલેક્ટ્રોન સ્થિર કક્ષામાં પરિભ્રમણ કરે તો તેનું કોણીય વેગમાન કેટલું હોય તો એ ચપલ ટૂપાઈના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય છે ત્યારે ઇલેક્ટ્રોન દ્રવ્ય તરંગ તરીકે વર્તે છે ઇલેક્ટ્રોન જ્યારે દ્રવ્ય તરંગ તરીકે વર્તે તો એની તરંગ લંબાઈ કેવી હોય તો લેમડાના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય લેમડાના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય તો એનો ઉપયોગ કર્યો ત્યારે એલેન બરાબર શું મળ્યું એને ચપલ ટૂપાઈ મળ્યું શું મળ્યું એલેન બરાબર એને ચપલ ટૂપાય તો બહોરે જે અધિતર્ક આપ્યો હતો અહીંયા સાબિત થાય છે હવે આપણે જે વાત કરવાની છે તો બહોરે આ રીતે તેને પરમાણુ મોડલ રજૂ કર્યું પણ એની પણ ખામીઓ રહી ગઈ તો એ ખામીઓની આપણે ચર્ચા કરીશું અથવા તો પરમાણુ મોડલ કેમ નિષ્ફળ નીવડ્યું તેની આપણે વાત કરીશું તો બહોળે જે તો બહોળના પરમાણુ મોડલની નિષ્ફળતાઓ તો બહોરે એવું કહ્યું હતું તો બહોરે જે પરમાણુ મોડલ રજૂ કર્યું હાઇડ્રોજન પરમાણુ માટે રજૂ કર્યું હાઇડ્રોજન પરમાણુમાં તો એવું હોય કે ન્યુક્લિયસની અંદર એક પ્રોટોન હોય અને તેના ફરતે એક ઇલેક્ટ્રોન હોય એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે વિદ્યુત બળ લાગે અન્ય ઇલેક્ટ્રોન આમાં જોવા મળતા નથી એટલે કે જેમાં પરમાણુ ક્રમાંક એક હોય તેવા પરમાણુ મોડલ હાઇડ્રોજન માટે આ પરમાણુ મોડલ લાગુ પાડી શકાય પરંતુ એક કરતો વધારે ઇલેક્ટ્રોન ધરાવતા જો પરમાણુ મોડલની જો વાત કરીએ પરમાણુની જો વાત કરીએ તો એ વખતે આ પરમાણુ મોડલ ખોટું પડે કેમ ખોટું પડે તો તમને ખબર છે કે એક કરતો વધારે ઇલેક્ટ્રોન હોય તો શું હોય ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે તો બળ લગાડે જ પણ એક ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોન સાથે વિદ્યુત બળ લગાડે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળ લાગે એક કરતો વધારે કક્ષાની અંદર જ્યારે આ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય તો એકલો વિદ્યુત બળ ખાલી માત્ર ન્યુક્લિયસ સાથેનું વિદ્યુત બળ ગણાય નહીં પણ તેની સાથે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળ લાગે તો જે વિદ્યુત બળની જે ગણતરી કેન્દ્રગામી બળ સાથે કરી છે એ અહીંયા ખોટી પડે માટે આ પહેલીની મર્યાદા થઈ તો હંમેશો કયા તો હાઇડ્રોજન માટે જ આ મોડલ લાગુ પાડી શકાય પણ જો બે ઇલેક્ટ્રોન ધરાવતો તમે જો હિલિયમ લો કે લિથિયમ લો ત્રણ ઇલેક્ટ્રોન ધરાવતા લિથિયમ માટે પણ આ પરમાણુ મોડલ કેવું પડે છે ખોટું પડે છે પણ આટલું યાદ રાખજો કદાચ તમને એમ કીધું હોય હિલિયમ માટે એચ પ્લસ વન તો તમને ખબર છે હિલિયમની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય તો બે ઇલેક્ટ્રોન હોય એમાંથી જો હિલિયમ આયન જો લઈએ એક ઇલેક્ટ્રોન આપણે દૂર કરી દઈએ તો પછી એના માટે તમે આ પરમાણુ મોડલ લાગુ પાડી શકો લિથિયમ માટે લિથિયમો કેટલા ઇલેક્ટ્રોન હોય તો ત્રણ ઇલેક્ટ્રોન હોય તો લિથિયમ પ્લસ ટુ કરી દીધું હોય તો લિથિયમ પ્લસ ટુ કરતો એનો મતલબ એ થાય કે બે ઇલેક્ટ્રોન આપણે દૂર કરી દીધા તો હવે લિથિયમને ફરતે એક જ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે તો એ વખતે આપણે પરમાણુ મોડલ લાગુ પાડી શકીએ તો ઓબ્જેક્ટિવ પૂછાય તો આટલું યાદ રાખવાનું એલઆઈ પ્લસ ટુ માટે પરમાણુ મોડલ લાગુ પાડી શકાય પણ લિથિયમ માટે પરમાણુ મોડલ લાગુ પાડી શકાય નહીં એલઆઈ પ્લસ વન માટે પરમાણુ મોડલ લાગુ પાડી શકાય નહીં એચ ઇ પ્લસ વન માટે પરમાણુ મોડલ લાગુ પાડી શકાય તો કહેવાનો મતલબ એ એક ઇલેક્ટ્રોન રહેતો હોય ત્યાં તમે પરમાણુ મોડલ લાગુ પાડી શકો કારણ કે એ વખતે માત્ર એકલું વિદ્યુત બળ ન્યુક્લિયસ સાથે જ લાગે બીજા અન્ય ઇલેક્ટ્રોન સાથે વિદ્યુત બળ લાગતું નથી તો આ એની પહેલી મર્યાદા છે તો બહોર મોડલ હાઇડ્રોજન જેવા પરમાણુઓ લાગુ પાડે છે તેનાથી બે ઇલેક્ટ્રોન ધરાવતા હિલિયમ પરમાણુ પર લાગુ પાડી શકાતું નથી માત્ર ન્યુક્લિયસની આસપાસ એક જ ઇલેક્ટ્રોન હોય તેવા પરમાણુ માટે લાગુ પાડી શકાય છે એક કરતો વધારે ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે ઇલેક્ટ્રોન માત્ર ન્યુક્લિયસ સાથે જ વિદ્યુત બળ લગાડતો નથી અને ઇલેક્ટ્રોન ઉપર પણ વિદ્યુત બળ લગાડે છે તે બહોર મોડલમાં આપણે સમજાવી શકતા નથી બીજું આપણે જે વણપટ રેખાઓની જે વાત કરી તો વણપટ રેખાઓ કેમ હાઇડ્રોજન જેવા એક પરમાણુ જેમાં એક જ ઇલેક્ટ્રોન ધરાવતા અથવા તો એક પ્રોટોન ધરાવતા હાઇડ્રોજન પરમાણુમાંથી આવતી જે વણપટ રેખાઓમાં આપણે બામણ શ્રેણી બની ચૂક્યા ફંડ શ્રેણી બની ચૂક્યા બ્રેકેટ ફાશન લાયમન આ બધી જે શ્રેણીઓમાં આવતી જે જુદી જુદી જે વણપણ શ્રેણીઓ મળે છે એ વણપણ શ્રેણીઓ એ બહોર મોડલ સમજાવી શક્યો નહીં તેમજ તેની જે તીવ્રતાનું મૂલ્ય જુદું જુદું કેમ છે એના વિશે પણ બહોર મોડલથી કોઈ માહિતી મળતી નથી તો આ બધું સમજાવવામાં બહોર મોડલ કેવું ગયું તો નિષ્ફળ ગયું કેવું ગયું નિષ્ફળ ગયું